હું પછી વાત કરું છું. શું થયું ભીરુ કાકા? મારી ભાઈ શિક્ષણ અધિકારીને મળ્યા હતા અને નકલી ઇન્સ્પેક્શન વિશે બધી વાત એમને સમજાવી હતી અને હવે પછી તકેદારી રાખશું એવી પાહેદારી પણ આપી. પણ શું ભીરુ કાકા? પણ નિશાળની ચોરી વિશે કોઈ ફરિયાદ નથી કરી. નિશાળની ગ્રાન્ટના 6.25 લાખ રૂપિયાની ચોરી થઈ ગઈ એ વાત સુદ્ધા ઉચ્ચારી નથી ભાઈએ. એ વાતને એમણે છુપાવી દીધી. કેરુના બાપુએ આવું કેમ કર્યું હશે? મેં એમને કહ્યું હતું કે મારા ભાઈને નહીં બચાવતા, પણ ચતુરને નથી બચાવી રહ્યા ભાઈ, નિશાળની શાખને બચાવી રહ્યા છે મંત્રી માળી. શિક્ષણ અધિકારીઓને જો ખબર પડે આ ચોરી વિશે તો નિશાળને મળતી સરકારી ગ્રાન્ટ પર એની અસર થઈ શકે છે, એટલે જ ભાઈ આ વાત છુપાવી હશે. તો હવે મને ચિંતા એ વાતની છે કે નિશાળની ગ્રાન્ટના પૈસા ચોરી થઈ ગયા અને કેસરીઓ લઈને ભાગી પણ ગયો. ચતુરને હવે પૂછાય એમ નથી અને પૂછીએ તો બધાને ખબર પડી જાય, એમ પણ એ પોલીસ કસ્ટડીમાં છે. આ નિશાળની ગ્રાન્ટના પૈસા તો ચોરી થઈ ગયા, પણ હવે નિશાળ ચલાવવા માટે પૈસા આવશે કે? હા, નિશાળ ચાલશે કેવી રીતે? નિશાળનો ખર્ચો છે, શિક્ષકોનો પગાર છે. મને તો લાગે છે કે ભાઈ ખુદ પોતે આ ખર્ચો ઉઠાવશે. હા, કેરુના બાપુ આવું જ કરશે. પણ આટલી મોટી રકમ 6.25 લાખ રૂપિયા આવશે ક્યાંથી? મારી હું પણ ક્યારનો એ જ વિચાર કરી રહ્યો છું કે આટલા બધા પૈસાની તજવીજ ભાઈ કરશે કઈ રીતે? આપણી પાસે તો એટલા રોકડા છે નહીં. સાહેબ તમે આવો આવો સાહેબ. હા મેડમ બેસો ને સાહેબ. આ રોકડો મને કહ્યું કે તારી તબિયત સારી નથી, મને કહ્યું કે નિશાળે જતા પહેલા તારે મળતો જાઉં. કેમ છે હવે? હવે મને સારું છે સાહેબ. વેજી હમણાં જ ગયા સાહેબ. અચ્છા સાહેબ, હું તમારા માટે ચા પાણી લઈ આવું. એવું કઈ કરવાની જરૂર નથી. અરે ના હોય સાહેબ, લઈ આવો. હા કેમ છો? મને સારું છે સાહેબ, પણ મને એકનું એક સપનું વારે વારે આવે છે. તુરી બેટા, મેં તને કહું તું ને વધુ વિચારો નહીં કરવાના. હું નથી કરતી વધુ વિચાર, પણ મને એક જ સપનું વારે વારે કેમ આવે છે? જાણે મને કોઈ વાર્તા કહેતું હોય ને, એમ કટકે કટકે એ સપનું આગળ વધે છે. સપનું તો મને રોજ આવે છે. એમ તને શું સપનું આવે છે? એ કે હું જોર જોરથી રડતો. મારી માં કહેતી હતી કે વહેલી સવારનું સપનું સાચું પડે છે. મારું સપનું સાચું પડે અને જ્યારે હું ઉઠું ને ત્યારે હું રડતો જાઉં. બોલો. જો રોટલું બેટા, બે મોટા માણસો વાત કરતા હોય ને ત્યારે વચ્ચે નહીં બોલવાનું. હા તો તો હું અને સુરી વાતો કરીએ ને તમે ચૂપ બેસો. રોટલું સુરી, હવે તું મને એ કે કે તને કયું સપનું દેખાય છે? સાહેબ, મને રોજ એકનો એક ફોટો દેખાય છે. કોનો ફોટો? હવે હું તમને કઈ રીતે સમજાવું? રોટલું કાગળ ને પેન્સિલ આપતો, હું તમને દોરીને સમજાવું છું સાહેબ. બેટા, તને સપ્તાહમાં રોજ આ ફોટો દેખાય છે? હા સાહેબ, રોજ. કોણ છે આ? બેટા, ધન ભાગ ધન ઘડી તને તો સાક્ષાત માતાજી દર્શન આપે છે. એટલે બેટા, તું માં આશાપુરામાં માને છે ને? આપણે એક માતાજી જ છે, માં ચામુંડા. માં ચામુંડા? માં ચામુંડા? હા બેટા, માં ચામુંડા. એમનામાં ખૂબ જ સાથ છે.
એમને મંદિર છે, એમ લોકો એમને દર્શન કરવા જાય, એમની માનતા માનવામાં આવે છે. માતાજી મારા સપનામાં કેમ આવે છે પણ? માં ચામુંડા મારી સુરીને સપનામાં દર્શન આપે છે. સાહેબ મને માતાજી સપનામાં કેમ દેખાય છે? જો બેટા, જેનું મન સાફ હોય ને એને માતાજીના દર્શન થાય. તારું મન સાફ છે બેટા, તું હોશિયાર અને મીઠડી છે, બીજાના સુખ દુઃખ નો વિચાર કરે છે, એટલે માતાજી તને દર્શન આપે છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી બેટા. ચામુંડા સુરીના સપનામાં આવીને એને દર્શન આપે છે. ગામ બધે સુરીની જ વાતો થાય છે. લો બોલો, ગામ વાળાઓ માટે ઘસાઈને મરી જઈએ અમે, અને વાતો થાય છે સુરી. મેં તો આટલું કર્યું છે ગામ વાળાઓ માટે, પણ આજ સુધી કોઈના મોઢેથી મંજરી માડી નથી સાંભળ્યું. બોલ, શું વાત થાય છે સુરીની? ગામ વાળા બધા સુરીને મળવા જવાના છે, એના સપનામાં માતાજી દર્શન આપે છે એટલે. તે માતાજી સપનામાં દર્શન આપે છે ને, હાજરો હાજર તો નથી આવતા ને? હા, પણ સપનામાં તો આપે છે ને. મને તો મારું ના બાપુ ક્યારે સપનામાં પણ નથી આવતા. અને આ સુરી બસ જ્યારે જુઓ ત્યારે સુરી સુરી સુરી, મારે નથી સાંભળવી એની વાત. સારું બોલ, બીજું શું કહે છે સુરી? પણ તમે તો હમણાં ના પાડી ને. બોલીશ હવે. સુરી તો કઈ નથી કહેતી, પણ આખું ગામ વાતો કરે છે કે સુરીને માતાજી દર્શન આપે છે. બાકી તો હવે હું એને મળવા જાઉં ને ત્યારે ખબર પડે. સારું સારું, તું જા કામ કરતા. કેરુના બાપુએ નક્કી કર્યું છે કે નિશાળના જે પૈસા ચોરી થયા છે એ આપશે. ગામ માટે આટલું કર્યા પછી પણ વાવાઈ કોની? સુરીની. આ સુરીનું વજન તો મારે એકવાર ઓછું કરવું જ છે. માતાજી આવે છે સપનામાં. બોલો. વૈદ કાકા કહે છે સુરીને તો નખમાં રોગ નથી, પણ સાંજ પડે ને જવર ચડે છે. એનું શું? સરખું જમતી પણ નથી. સુરી બેટા કેમ છે તને? કેમ આમ જોઈ રાખે છે? મને બહુ ડર લાગે છે કાકી. કાકી મને ડર લાગે છે. કોનો ડર લાગે છે બેટા? હું સુઈ જઈશ ને મારી આંખો મીચાશે ને મને સપનું આવશે. કઈ નહીં થાય બેટા, એમાં ડરવાનું શું હોય? હા, તો તો ડાઈ દીકરી છે ને. ચલ સુઈ જાવ જોઈએ. હા, આમને આમ જાગીશ ને તો તારી તબિયત વધુ ખરાબ થશે સુરી. હા કાકી.